नमस्कार विद्यार्थी मित्रों, एक भारत श्रेष्ठ भारत अंतर्गत સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અગાઉના એપિસોડમાં પણ આપણે જોયું છે કે પાણી આપણને કઈ રીતે ઉપયોગી છે, પાણીના સ્ત્રોત કયા કયા છે, પાણી કેવી રીતે આપણને મળે છે, આખું જળચક્ર કેવી રીતે બને છે અને કેવી રીતે વરસાદ સ્વરૂપે આપણા સુધી પાણી પહોંચે છે। આ સિવાય આપણે એ પણ જોયું કે પાણી જે છે, આપણી પાસે જેટલું પાણી છે એ પાણીને આપણે કેવી રીતે પ્રદૂષિત કરીએ છીએ। હવે આજે આપણે એ જોવાના છીએ કે આ પ્રદૂષણ, આ જે પાણી છે, આપણી પાસે 3% જ વપરાશ થાય પાણી જે છે, આખા વિશ્વની જ્યારે સમસ્યા બની ગઈ છે કે પાણી છે એ ખૂબ જ ખૂટતું જાય છે, એટલે કે પાણીની અછત દરેક જગ્યાએ જોવા મળે છે, ત્યારે પાણી બચાવવું એ આપણા માટે ખૂબ જ જરૂરી બને છે। ત્યારે આ પાણી છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ, એના માટેના ઘણા બધા એવા મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમે સારામાં સારી રીતે સમજી શકો કે પાણી છે એને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ, કે વરસાદ સ્વરૂપે જે આપણને કુદરતી રીતે પાણી મળે છે એને કેવી રીતે બચાવી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો જોઈએ આપણે કે પાણી છે એને કેવી રીતે આપણે બચાવી શકીએ છીએ કે એને સેવ કરી શકીએ છીએ અને પછી એનો ઉપયોગ આપણે કરી શકીએ। અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે વરસાદ જ્યારે આવતો હોય છે ત્યારે પાણી છે એ સીધે સીધું છત ઉપરથી જમીન ઉપર જઈ અને સીધું વહી જતું હોય છે, કે પાણી છે વેસ્ટ જતું હોય છે। આપણે શું કરવાનું છે, તો આપણા ઘરની જે છત છે એની ઉપર જે પાણી ભરાય છે એને સીધું પાઇપ દ્વારા ઊંડો ખાડો કરી અને જમીનમાં ઉતારી શકીએ છીએ। એટલે કે ઊંડો ખાડો જે કરી અને એમાં પાઇપ ઉતારવામાં આવે તો ઘરની છત પર જેટલું પાણી એકત્રિત થાય છે એ પાણી ક્યાં જશે, જમીનની અંદર। ખાડો કર્યો હશે, ધીમે 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 જમીન છે એ પાણીને શોષી લેશે અને એ પાણી છે એ જમીનની અંદર, એટલે કે ભૂગર્ભ જળ છે, ઓટોમેટિક ઉપર આવશે, એ પાણી છે ખોટે ખોટું વહી જશે નહીં। એવી જ રીતે બીજી વાત કરું, રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ છે, એ તમે જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે એની છત છે એની ઉપર પાણી છે, વરસાદનું પાણી સંગ્રહ થાય એને પાઇપ દ્વારા ઉતારવામાં આવ્યું છે, ટાંકીમાં એને સંગ્રહિત કરવામાં આવે, ટાંકીમાં એને ભેગું કરવામાં આવે, ત્યારબાદ એ જે કંઈ પાણી હશે એની અંદર કચરો હશે કે માટી હશે ત્યાં ટાંકામાં નીચે ઠરી જશે અને ઉપર પાણી હશે। હવે ત્યાંથી એ પાણી છે અને અહીંયા એક ફિલ્ટર મૂકવામાં આવશે, એ ફિલ્ટર જે મૂકેલું હશે અને કેવી રીતે, તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે કાંકરા છે, મોટા કાંકરા છે, ઝીણા કાંકરા છે, એની ઉપર રેતી એને ગોઠવવામાં આવેલી હોય અને એની અંદર આ પાણી છે એવી રીતનું ફિલ્ટર થતું હોય છે, અને ફિલ્ટર પાણી થાય એટલે એની અંદર જે કોઈ કણો હશે કે રજકણો હશે કે માટીના મોટા કણો હશે બધા બેસી જશે અને એ પાણી છે પછી બીજી એક સંગ્રહિત ટાંકી હશે પાઇપ દ્વારા એ ત્યાં જશે, એ પાણી કેવું હશે, વપરાશયુક્ત પાણી હશે, કે એને આપણે વપરાશમાં લઈ શકીએ એવું પાણી, અને એ પાણી છે એ ટાંકામાંથી આપણા ઘર સુધી પાઇપ દ્વારા પહોંચાડી અને એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ। અત્યારની હાલની સમસ્યાને જો આપણે સોલ્વ કરવી હોય કે સમસ્યાને પહોંચી વળવું હોય ત્યારે વરસાદનું આ વેસ્ટ જતું પાણી છે એને રોકવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે। આગળ જોઈએ, અહીં તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી જ્યારે આવતું હોય ને વરસાદ આવે છે ત્યારે ઘણું બધું એવું પાણી હોય કે રોડ હોય, કોન્ક્રીટનું જે કંઈ જગ્યા હશે કે સિમેન્ટવાળી જગ્યા હોય તો પાણી છે જમીનમાં નીચે સુધી જઈ શકતું નથી, રોડ ઉપરથી વહી જાય છે અને પાણી વેસ્ટ જતું હોય છે, ત્યારે એને કેવી રીતે સંગ્રહિત કરી શકાય, તો પાણી છે એને ગટર દ્વારા જમીનમાં ઉતારી શકાય છે। બીજો રસ્તો છે કે ગટર દ્વારા પાણીને સંગ્રહિત ટાંકી બનાવી, અહીંયા તમે જોઈ શકો છો કૂવો, તો આવી રીતે સંગ્રહિત ટાંકી બનાવી અને ગટર દ્વારા આવી રીતે રોડ પરથી આવતું પાણી છે એને પણ આપણે સંગ્રહિત કરી શકીએ છીએ અને ફિલ્ટર કરી અને એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ। અહીં તમે જોઈ શકો છો ખેત તલાવડી, 2-4 ખેતર છે એના માટે પિયતમાં ખૂબ કામ લાગે એવી આ જે વ્યવસ્થા છે ખેત તલાવડી। ખેત તલાવડી એવું છે કે વરસાદનું પાણી છે વહી જતું હોય તો એક ખાડો ઊંડો કરી અને એ પાણી છે એને એની અંદર જ એકત્રિત થાય, આજુબાજુનું પાણી છે એ વહીને એમાં ભેગું થાય એવો પ્રયત્ન કરી અને ખેત તલાવડી છે એને ફૂલ ભરી દેવામાં આવે તો 2-4 ખેતર છે એને આરામથી આખું વર્ષ સિંચાઈ માટે કામ લાગે એટલું પાણી આપણે એકઠું કરી શકતા હોઈએ છીએ। આગળ જોઈએ, અહીં તમે જોઈ શકો છો ડેમ છે, વરસાદનું પાણી, વરસાદ જ્યારે આવે ત્યારે સ્વાભાવિક છે કે એ પાણી છેલ્લે તો આપણે જોયું છે અગાઉના એપિસોડમાં કે ક્યાં જશે, નદીઓમાં ભળી જશે અને નદી છે એમાં વહી અને દરિયામાં પહોંચે છે, ત્યારે આ નદીનું પાણી જે છે એમાં જળરાશી છે વધે છે ત્યારે એ પાણી છે વહીને દરિયામાં ન જતું રહે એના માટે શું કરવામાં આવે છે, તો આવો બંધ બાંધી દેવામાં આવે છે, આવો મજબૂત બંધ બાંધી અને પાણીને રોકવામાં આવે છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એ પાણીને ખપ પૂરતું પાણી છે એને છોડી અને એ પાણીનો ઉપયોગ
કરી શકીએ છીએ અને ઘણા બધા ગામડાઓ આવા બંધના પાણીના કારણે લાભ લેતા હોય છે. આગળ જોઈએ, અહીં તમે જોઈ શકો છો નેર, જેને આપણે કેનાલ કહીએ છીએ, તે જે ડેમમાં પાણી એકત્રિત થયું હતું એ પાણી છે એને નહેર દ્વારા કે કેનાલ દ્વારા છેક છેવાડાનું ગામડું કે જ્યાં બિલકુલ પાણી નથી, જ્યાં સુધી એ કેનાલ હશે ત્યાં સુધી ડેમમાંથી એ પાણી છોડવામાં આવે, તો કેનાલ દ્વારા છેક છેવાડાના ગામડાના જે જેની પાસે પાણી નહીં હોય બિલકુલ, એમના સુધી પણ આ પાણી આપણે પહોંચાડી શકીએ છીએ અને એ પણ પાણીનો ઉપયોગ કરી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે અત્યારે હાલની સમસ્યા પાણીની સમસ્યા છે, એના માટે ઘણા બધા એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે 97% દરિયા કિનારાનું જે પાણી છે કે દરિયાનું પાણી છે, મહાસાગરનું પાણી છે, એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે કે એ પાણી છે, દરિયાનું પાણી છે, એને પણ મીઠું બનાવવાના પ્રયત્ન થાય અને એ પાણી છે એનો ઉપયોગ કરવામાં આવે, તો કદાચ ભવિષ્યમાં જે સમસ્યા ઊભી થવાની છે એનો હલ અત્યારથી મળી જાય. એ વસ્તુ છે અહીંયા કે દરિયા કિનારાનું પાણી જે છે એમાં તમને બધાને ખબર જ હશે કે દરિયાનું પાણી એટલે ખારું પાણી હોય, એની અંદર મીઠું વધારે હોય, એકદમ ખારું લાગે એ પાણી છે, અને સીધે સીધું વપરાશમાં આપણે લઈ શકતા નથી. ત્યારે એના ઉપર પણ એક પ્લાન્ટ બનાવવામાં આવે છે, પ્લાન્ટની અંદર એ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે અને મીઠાવાળું પાણી જે છે એને ફિલ્ટર કરી અને સ્વચ્છ સાદું વપરાશલાયક પાણી છે એમાં ફેરવવામાં આવે છે. એવા પણ કેટલાક પ્રોજેક્ટ અત્યારે હાલ ચાલી રહ્યા છે, આપણા ગુજરાતમાં પણ આવા પ્રયત્નો થઈ રહ્યા છે. એવો પ્લાન્ટ છે, જામનગર વિસ્તાર છે, જે દરિયા કિનારાના જેટલા વિસ્તારો હશે ત્યાં આ પ્લાન્ટની શરૂઆત થઈ ગઈ છે. આવી રીતે પણ પાણી છે એનો ઉપયોગ આપણે બચાવ કરી શકીએ છીએ કે પાણી છે એને જે ખારું પાણી છે એને મીઠું બનાવી શકીએ છીએ અને વપરાશમાં લઈ શકીએ છીએ. આશા રાખું છું કે આ જે પાણીના ઉપયોગ જોયા તમે કે પાણી છે આપણે કેવી કેવી રીતે એકત્રિત કરી શકીએ છીએ, એ તમામ માહિતી છે તમને સમજાઈ હશે અને તમે પણ શક્ય છે કે અત્યારે હાલ ચોમાસું છે તો તમે પણ આમાંથી કોઈ પણ એક પદ્ધતિ છે એનો ઉપયોગ કરી અને શક્ય એટલું આપણા ખપ પૂરતું પાણી છે એનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીશું. ના પછીના એપિસોડમાં પણ આપણે જોવાના છીએ કે પાણી છે એનો વેસ્ટ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ અને એ નહીં કરીએ તો આપણને કેટલું બધું પાણી છે એ ઉપયોગમાં આવી શકે એમ છે. ત્યાં સુધી આવજો, આભાર. एक भारत श्रेष्ठ भारत.